धोरण छ विषय इंग्लिश ग्रामर गुजराती माध्यम। विद्यार्थी मित्रों, आपने अगौना तास में यूनिट 8 व्हाट टाइम इज इट जोई रहा था। एमा तमने एक समय शीखव्यो हतो के 3-4 वच्चेना समयगाड़ा ने इंग्लिश में शू कहेवाय ए आपणे जोई गया। हवे तमारा ग्रामर बुक में पान नंबर 39 ऊपर एक्सरसाइज आपी छे, ए एक्सरसाइज आपणे शीखीए। तो एक्सरसाइज फर्स्ट छे के घड़ियाळना चांदा परथी समय लखो। मैं तमारी सामे अहीं घड़ियाळ मूकी छे, दरेक घड़ियाळ हूँ दोरूं नहीं, पण एक घड़ियाळमां तमने काटा बदलावी अने शीखवीश। तो अहीं तमने घड़ियाळ दोरेली देखाय छे। हवे आ घड़ियाळना आधारे तमारे काटाना आधारे घड़ियाळ ની સામે જોઈ અને કાંટાના આધારે સમય લખવાનો છે। તો પહેલો સમય તમને બતાવ્યો છે 10 અને 3 ઉપર મોટો કાંટો છે, 10 ઉપર નાનો કાંટો છે। તો 10 અને 3 પર કાંટો હોય તો પહેલું શું ધ્યાન રાખવાનું, અંગ્રેજી અંકમાં નાનો કાંટો ક્યાં છે એ આપણે ધ્યાનમાં રાખવાનો। નાનો કાંટો એ તમને ખબર છે કે અવર હેન્ડ કહેવાય અને મોટા કાંટાને કહેવાય મિનિટ હેન્ડ। તો નાના કાંટાને આપણે 10 પર મૂકેલો જોયો છે અને 3 ઉપર મોટો કાંટો દેખાય છે, તો કેટલા વાગ્યા કહેવાય? તમને મેં પહેલાં કહ્યું હતું કે 4 સમય યાદ રાખવાના, બરાબર 3 o'clock યા ક્લોક, પછી 3 ઉપર મોટો કાંટો હોય તો અ ક્વાર્ટર પાસ્ટ, 6 પર હોય તો હાફ પાસ્ટ, અને 9 પર હોય તો અ ક્વાર્ટર ટુ, બરાબર। તો તમને અહીંયા 3 પર દેખાય છે કાંટો, એટલે સમય શું બતાવે છે, અહીંયા 10:15 થઈ છે, બરાબર। તો 10:15 થઈ છે અને ઇંગ્લિશમાં કહેવાય છે કે ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 10। તો તમારે પણ અહીંયા ઘડિયાળમાં કાંટા બતાવ્યા પ્રમાણે સમય લખવાનો। તો પહેલો સમય છે It is a quarter past ten। એટલે શું કહેવાય કે 10:15 થઈ છે, બરાબર। એટલે આપણે આ કાંટા પ્રમાણે સમય બતાવ્યો। હવે તમારું બીજી ઘડિયાળ છે અને એ પહેલાં તમે અહીંયા લખી શકો છો કે 10:15, બરાબર। આ સમય લખો જ્યાં જગ્યા દેખાય તો અંકમાંય લખો અને વાક્યમાં પણ લખો। હવે બીજી ઘડિયાળમાં તમને 2 અને 3 નીચે ક્યાં દેખાય છે કાંટો? 3 અને 4 નીચે, સોરી 3 અને 4 વચ્ચે જે કાંટો દેખાય છે એ કયો કાંટો કહેવાય? અવર હેન્ડ। તો આપણે અહીંયા 3 અને 4 વચ્ચેનો કાંટો બતાવ્યો, બરાબર, અને મોટો કાંટો ક્યાં દેખાય છે તમને? 6 પર દેખાય છે। તો અહીંયા તમારે કેટલા વાગ્યા કહેશો તમે? તો તમે અહીંયા કહેશો 3:30, અહીંયા પણ તમે લખી શકો છો 3:30, બરાબર। એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો ઇંગ્લિશમાં એને કહેવાય કે ઇટ ઇઝ હાફ પાસ્ટ 3, 3:30 થઈ છે। આ વિડીયો જોતાં જોતાં તમે લખતા પણ જજો। હવે નેક્સ્ટ ઘડિયાળ શું બતાવે છે એનો કાંટો જોઈએ આપણે, ઘડિયાળ નંબર 3। તો ત્રીજી ઘડિયાળમાં બતાવે છે કે 11:45, એટલે 11 ઉપર જે કાંટો છે 11 થોડીક આગળ એક કાંટો આપ્યો છે, અરે 12 આગળ, બરાબર। તો 12 આગળ થોડો કાંટો આપણને બતાવ્યો છે, એ કયો કાંટો છે? નાનો કાંટો। અને મોટો કાંટો ક્યાં દેખાય છે તમને? 9 ઉપર આ રીતે કાંટો દર્શાવેલો છે। તો આને તમે શું કહેશો? 11:45, બરાબર। હવે આને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય છે? અંકમાં આપણે લખી દીધું કે 11:45, તો આને ઇંગ્લિશમાં લખાય છે કે ઇટ ઇઝ
ઇટ ઇઝ અ ક્વાર્ટર. ક્વાર્ટર પાસ્ટની જગ્યાએ શું લખવાનું? ટુ. કેમ? પિસ્તાલીસ બતાવ્યા છે એટલે ટુ ટ્વેલ્વ. ફૂલ સ્ટોપ. શું લખ્યું આપણે? ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ ટ્વેલ્વ, એટલે કે પોણા બાર થયા છે, અથવા તો બારમાં પંદર મિનિટ બાકી છે. બરાબર. હવે નેક્સ્ટ છે ફોર. ફોરનો કાંટો ક્યાં ક્યાં જગ્યાએ દેખાય છે તમને? ફોર વોચ, એટલે કે ચોથી ઘડિયાળમાં બે અને ત્રણની વચ્ચે કાંટો દેખાય છે. તો તમારે બે અને ત્રણની વચ્ચેનો કાંટો એ નાનો કાંટો છે, અવર હેન્ડવાળો કાંટો છે, અને છ ઉપર મોટો કાંટો દેખાય છે. તો આ રીતે તમારી ઘડિયાળ નંબર ચારમાં કાંટા આપેલા છે. તો અહીંયા તમે સમય બતાવશો બે ને ત્રીસ. બરાબર. બે ને ત્રીસ આપી છે એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ઇટ ઇઝ હાફ પાસ્ટ ટુ. ઇટ ઇઝ હાફ પાસ્ટ ટુ, આ રીતે ઇંગ્લિશમાં લખી શકાય છે. આ સમય તમને આ રીતે ખબર પડે કે કાંટા કઈ રીતે મૂકેલા છે, અને એ રીતે સમય પણ આપણે અંકમાં અને વાક્યમાં લખ્યા. હવે પાંચ નંબરની ઘડિયાળ પર જોઈએ. તો પાંચ નંબરની ઘડિયાળમાં તમને નાનો કાંટો બે ઉપર દેખાય છે, અને મોટો કાંટો ક્યાં દેખાય છે? બાર પર. બરાબર. આ રીતે કાંટો આપેલો છે. તો તમે આને કેવા કયો સમય બતાવશો? બે પર નાનો કાંટો અને બાર પર મોટો કાંટો છે, એટલે તમે એને કહેશો બે વાગ્યા. તો અહીંયા તમે લખી શકો છો કે ઇટ ઇઝ ટુ ઓક્લોક. એકદમ સિમ્પલ છે આ સમય, ઇટ ઇઝ ટુ ઓક્લોક. બરાબર. આ રીતે સમય બતાવ્યો છે. હવે છઠ્ઠી ઘડિયાળમાં તમારા પાન નંબર 39માં છઠ્ઠી ઘડિયાળમાં કેવી રીતે બતાવ્યા છે કાંટા? તો જુઓ અહીંયા આઠ અને નવની વચ્ચે જે કાંટો બતાવ્યો છે, આઠ અને નવની વચ્ચે જે કાંટો બતાવ્યો છે તે કાંટો નાનો છે, અને મોટો કાંટો છ પર આપ્યો છે. બરાબર. આ અવર હેન્ડ અને આ મિનિટ હેન્ડ. તો તમને અહીંયા કેટલા વાગ્યા કે દેખાય છે? તમે કહેશો અહીંયા આઠને ત્રીસ થઈ છે. બરાબર. તો આઠને ત્રીસ એટલે સાડા આઠ થયા છે. ગુજરાતીમાં એને કહેવાય સાડા આઠ. કેમ? કારણ કે આઠ અને નવની વચ્ચે નાનો કાંટો દેખાય છે, એટલે તમે અહીંયા સાડા આઠ કહેશો, એટલે એને ઇંગ્લિશમાં કહી શકીએ આપણે ઇટ ઇઝ હાફ પાસ્ટ એટ. ઇટ ઇઝ હાફ પાસ્ટ એટ. બરાબર. હવે ઘડિયાળ નંબર સાત પર ધ્યાન આપો. તો ઘડિયાળ નંબર સાત એ તમારા પાન નંબર 40 પર છે. તમને અહીંયા નાનો કાંટો ક્યાં બતાવ્યો છે? બે અને ત્રણની વચ્ચે. તો બે અને ત્રણની વચ્ચે નાનો કાંટો છે, અને મોટો કાંટો નવ ઉપર છે. તો તમે અહીંયા કેટલા વાગ્યા કહેશો? બે ત્રીસ. અહીંયા તમે લખી શકો છો બે ને ત્રીસ. એને ગુજરાતીમાં શું કહીએ? અઢી કહીએ આપણે એને ગુજરાતીમાં. અરે સોરી, બે ને ત્રીસ નથી, બે ને ત્રણને પિસ્તાલીસ છે. સોરી, શું આવે છે? ત્રણને પિસ્તાલીસ છે. બરાબર. હવે ત્રણને પિસ્તાલીસ બતાવ્યા છે. નાનો કાંટો ક્યાં છે? બે અને ત્રણની વચ્ચે. તો બે ને પિસ્તાલીસ બતાવ્યા છે, એટલે બે ને પિસ્તાલીસને ઇંગ્લિશમાં શું કહી શકીએ આપણે? તો ઇટ ઇઝ, એનું વાક્ય બને છે ઇટ ઇઝ અ ક્વાર્ટર. ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ, અહીંયા આવશે, પાસ્ટ નહીં આવે, કારણ કે પિસ્તાલીસ ઉપર કાંટો છે, એટલે નવ ઉપર કાંટો છે, અને અહીંયા પિસ્તાલીસ આપ્યા છે. અ ક્વાર્ટર ટુ થ્રી. શું લખાશે? અ ક્વાર્ટર ટુ થ્રી. ફરી અહીંયા કાંટો જોઈએ, બે અને ત્રણની વચ્ચે છે નાનો કાંટો, એટલે બે વાગ્યાને
पिस्तालीस मिनिट, बराबर। तो ये इंग्लिश में अपने लखीए छे इट इज अ क्वार्टर टू थ्री, तो गुजराती में अपने कही छे पौणा त्रण, बराबर। अने इंग्लिश में कहेवाय छे त्रण वागवामां केटला मिनिट बाकी छे, पंदर, बराबर। कारण के पिस्तालीस लखेला छे, आ खास ध्यान राखवानुं, भूल थाय तो एने सुधारी देवानुं। हवे आठ नंबरनी घड़ियाळमां जो काटा क्या आप्या छे, तो आठ नंबरनी घड़ियाळमां दस अने अग्यारनी वच्चे नानो काटो छे, मोटो काटो पांच ऊपर आपेलो छे। दस अने अग्यारनी एटले के दसनी थोड़ेक ज आगळ नानो काटो आप्यो छे, बराबर। એટલે તમે શું કહેશો, અને દસની પચીસ થઈ છે એવું કહેશો, બરાબર। તો એને ઇંગ્લિશમાં કેવી રીતે લખાય, તો અંગ્રેજીમાં લખીએ ઇટ ઇઝ ટ્વેન્ટી, ઇટ ઇઝ ટ્વેન્ટી ફાઈવ મિનિટ્સ, મિનિટ્સ પાસ્ટ ટેન, કેટલા વાગ્યા કહેવાય, દસને પચીસ થઈ છે, બરાબર। હવે નેક્સ્ટ ઘડિયાળ તમને શું કહે છે, તો નેક્સ્ટ ઘડિયાળ તમને અહીંયા બાર અને એકની વચ્ચે નાનો કાંટો બતાવે છે, તો બાર અને એકની કે એકની સેજ આગળ, એકની આગળ નાનો કાંટો બતાવે છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો ઘડિયાળમાં આ નાનો કાંટો છે, અને મોટો કાંટો ક્યાં બતાવે છે, આઠ ઉપર, એટલે આ ઘડિયાળનો કાંટો બતાવેલો છે। તો હવે તમે આને કેટલા વાગ્યા કહેશો, આને તમે બારને ચાલીસ કહેશો, બરાબર। તો અહીંયા તમે બારને ચાલીસ લખી શકો છો કે આઠ ઉપર જાય એટલે ચાલીસ થાય, સાત ઉપર જાય એટલે પાંત્રીસ થાય, નવ ઉપર જાય એટલે પિસ્તાલીસ મિનિટ, બરાબર। તો અહીંયા બારને ચાલીસને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે લખી શકાય, ઇટ ઇઝ, ઇટ ઇઝ, અહીંયા બે રીતમાં આવે છે, ઇટ ઇઝ ટ્વેન્ટી મિનિટ્સ ટુ વન, અહીંયા ટ્વેન્ટી મિનિટ ટુ એટલે કે એક વાગવામાં વીસ મિનિટ બાકી છે, બરાબર। અને બીજી રીત કઈ છે, તો ઇટ ઇઝ ફોર્ટી મિનિટ પાસ્ટ ટ્વેલ્વ, અહીંયા ફોર્ટી આપ્યા છે એટલે ફોર્ટી મિનિટ પણ લખી શકાય। તો અહીંયા આપણે ટ્વેન્ટી મિનિટ, ઇટ ઇઝ ટ્વેન્ટી મિનિટ્સ, ઇટ ઇઝ ટ્વેન્ટી મિનિટ્સ ટુ વન, બરાબર। આ પહેલી રીત, બીજી રીતમાં શું લખી શકાય કે ઇટ ઇઝ ફોર્ટી મિનિટ, ઇટ ઇઝ ફોર્ટી મિનિટ્સ પાસ્ટ, ટુની જગ્યાએ શું લખાય, પાસ્ટ, અને વનની જગ્યાએ આપણે લખીએ છીએ ટ્વેલ્વ, ઓકે। તો અહીંયા શું ચેન્જ કર્યું, અહીંયા ટ્વેન્ટી મિનિટ ટુ વન લખ્યું છે, એવી રીતે ફોર્ટી મિનિટ પાસ્ટ ટ્વેલ્વ લખ્યા છે। બે રીતે તમે આ લખી શકો છો અને બંને રીતે સાચો જ છે, બરાબર। હવે તમને નેક્સ્ટ ઘડિયાળ આપી છે કે કઈ ઘડિયાળ છે, ટેન નંબરની, દસ નંબરની ઘડિયાળ પર જુઓ, તો દસ નંબરની ઘડિયાળ પર નાનો કાંટો ક્યાં બતાવે છે, નાનો કાંટો બાર પર બતાવે છે, એટલે અવર કાંટો બાર પર છે અને મોટો કાંટો પણ બાર ઉપર છે, એટલે બંને કાંટા તમને સરખા દેખાશે, એટલે તમે આને શું કહી શકશો, બાર વાગ્યા કહેવાય। તો આને લખી શકીએ કે ઇટ ઇઝ ટ્વેલ્વ, ઇટ ઇઝ ટ્વેલ્વ ઓ ક્લોક, બરાબર। આ આપણી દસ નંબરની ઘડિયાળ હતી, હવે બાર નંબરની ઘડિયાળ પર જોઈએ કે ત્રણ અને ચાર ઉપર નાનો કાંટો છે, તથા ત્રણ અને ચાર ઉપર નાનો કાંટો છે, તો આપણે બતાવીએ અહીંયા નાનો કાંટો ત્રણ અને ચાર ઉપર, પછી મોટો કાંટો ક્યાં દેખાય છે, તો દસ ઉપર દેખાય છે, દસ પર મોટો કાંટો આપેલો છે। તો ત્રણ અને ચાર વચ્ચેનો જે કાંટો છે, દસ પર મોટો કાંટો મિનિટ કાંટો છે, એટલે કેટલા વાગ્યા કહેવાય, એને ત્રણને
50 થઈ કહેવાય, બરાબર? એને ઇંગ્લિશમાં આપણે શું લખી શકીશું? તો ઇટ ઇઝ 10 મિનિટ્સ ટુ. અહીંયા ટુ કેમ આવ્યો? કે 10 મિનિટ બાકી છે, તો ઇટ ઇઝ 10 મિનિટ ટુ 4. અહીંયા પછીનો અંક લખવાનો, 3 ને 50 પછીનો જે આવતો હોય, 3 વાગ્યા પછીનો એટલે કે 4. તો અહીંયા ઇટ ઇઝ 10 મિનિટ ટુ 4 એ રીતે લખી શકાય છે, બરાબર? તો 4 વાગવામાં 10 મિનિટ બાકી છે એમ ગુજરાતીમાં કહેવાય, બરાબર? લાસ્ટ ઘડિયાળ છે તમારી, કે લાસ્ટ ઘડિયાળમાં નાનો કાંટો ક્યાં બતાવે છે? જો તો નાનો કાંટો તમને 6 પર બતાવે છે અને મોટો કાંટો ક્યાં બતાવે છે? 3 પર. એટલે કેટલા વાગ્યા કહેવાય? 6 ને 15, બરાબર? હવે 6 ને 15થી છે એટલે 15 માટે તમને ખબર છે કે શું બોલાય છે? ક્વાર્ટર. પા કલાક બાકી છે એમ કહી શકાય છે, એટલે અહીંયા લખીશું ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ. ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 6, બરાબર? આ રીતે ઘડિયાળનો સમય અંકમાં અને વાક્યમાં લખતા શીખ્યા અને કાંટાને પણ ફેરવતા ગયા, બરાબર? તો 1 થી 12 એક્સરસાઇઝ તમે જો પેન્સિલથી લખી હોય તો ફરી તમારી જાતે ટ્રાય કરી અને વાક્ય પ્રમાણે લખતા જજો. હવે તમારી ગ્રામર બુકમાં 40 પેજ ઉપર એક્સરસાઇઝ 2 આપી છે કે નીચે આપેલા સમયોને અંગ્રેજી પર્યાયમાં લખો. અહીંયા તમને ગુજરાતીમાં આપ્યું છે, ગુજરાતીમાંથી શેમાં લખવાનું છે? ઇંગ્લિશમાં, બરાબર? તો અહીંયા 12 એટલે 12 ને 15 થઈ કહેવાય, બરાબર? 3:15 તમને ગુજરાતી સમય ખબર છે, 3:15 એટલે કેટલા કહેવાય? 2:45, બરાબર? પહેલાં આપણે અંગ્રેજી અંક લખી દઈએ સમય, પછી આપણે વાક્ય બનાવીએ. 3:15 એટલે 2:45, 9:30 એટલે 9:30 થઈ કહેવાય, 9:30 થઈ કહેવાય. 1:30 એટલે કેટલા? 1:30, બરાબર? 7:15 એટલે 6:45, તો અહીંયા આપણે લખીશું 6:45. 9:15 એટલે 8:45 કરીશું, તો 8:45 અહીંયા લખવાનું, બરાબર? અહીંયા 9 હોય તો 8 આવે, 7 હોય તો 6 આવે, બરાબર? નેક્સ્ટ છે 7:15. 7:15 એટલે 7:15 થઈ કહેવાય, 7:30 તો 7:30 થઈ કહેવાય, 6 તો 6 વાગ્યા એવું કહેવાય, બરાબર? 6:15 તો 6:15 થઈ કહેવાય. 2:30 એટલે તમને ખબર છે 1:30 અને 2:30 એ તમને યાદ રહેવું જોઈએ, 2:30 અને 10:10 એટલે 9:50, ઓકે? આપણે આ શું જોયું કે સમય ગુજરાતીમાં લખ્યા હતા એને આપણે અંગ્રેજી સમય બતાવ્યો. હવે આ અંગ્રેજી સમયને ઇંગ્લિશમાં ઉદાહરણ પ્રમાણે લખીએ. અ ક્વાર્ટર ટુ 9 લખ્યું છે, એવી રીતે જ આપણે અહીંયા લખવાનું છે અ ક્વાર્ટર પાસ્ટ, અ ક્વાર્ટર પાસ્ટ 12. તો અહીંયા આપણે લખીશું અ ક્વાર્ટર પાસ્ટ 12. કેમ 12? 12:15 થયા છે એટલે આપણે અ ક્વાર્ટર પાસ્ટ 12 લખ્યો, બરાબર? 12:15. હવે છે 2:45 એટલે કે 3:15, તો લખાશે શું? અ ક્વાર્ટર ટુ 3. તો અહીંયા લખીશું આપણે અ ક્વાર્ટર પાસ્ટની જગ્યાએ શું? 2, અને 2ની જગ્યાએ શું લખીશું આપણે? 3. કે 3:15 બાકી છે, 3:15 બાકી છે. 9:30 એટલે 9:30, 9:30. તમે પહેલાં અંગ્રેજી અંકમાં લખી દેશો તો એકદમ ઇઝી પડશે, ઝડપથી તમને સમય ખ્યાલ આવી જશે. હવે 1:30 લખ્યો છે તો 1:30 માટે શું લખવાનું? 1:30.
हाफ पास्ट वन, ओके। नेक्स्ट छे 6:45, तेने इंग्लिश में केवी रीते लखाय, अ क्वार्टर 45 में याद रखो, क्वार्टर आवे क्वार्टर, पछी लखाशे टू, अहीं लख्यू छे 7 तो आपणे अहीं लखीशुं 7, बराबर। अहीं शुं लख्यू छे 7 એટલે આપણે પણ અહીંયા 7 લખીશું, એવી રીતે 8:45 એ જ રીતે લખાય છે અક્વાટર, અક્વાટર 2, અહીંયા આપ્યું છે 9 તો આપણે લખીશું 9, ઓકે। 9 વાગવામાં 15 મિનિટ બાકી છે। નેક્સ્ટ છે 7:15, યાને 7:15, 7:15, તો અહીંયા અક્વાટર, અક્વાટર 15 છે એટલે પાસ્ટ 7, કેટલા વાગ્યા 7:15 થઈ છે, બરાબર। હવે અહીંયા આપ્યું છે 7:30, તો 7:30 માટે 30 માટે હાફ આવશે એટલે હાફ પાસ્ટ 7, હાફ પાસ્ટ 7, બરાબર। 6 વાગ્યા આવ્યું છે તો 6 વાગ્યા માટે શું વપરાય, 6 o'clock, શું આવશે 6 o'clock, ઓકે। નેક્સ્ટ છે 6:15 એટલે 6:15 થઈ છે તો 6:15 માટે અ ક્વાર્ટર પાસ્ટ, 15 હોય તો પાસ્ટ લખવાનું, 45 હોય તો 2 લખવાનું, તો ક્વાર્ટર પાસ્ટ 6, ઓકે। નેક્સ્ટ છે 2:30, યાને કે 8:30 ને આપણે કેવી રીતે લખી શકીએ, તો હાફ પાસ્ટ 2, હાફ પાસ્ટ 2, ઓકે। લાસ્ટ છે 10:10, એટલે કે 10:10 બાકી છે, 10:10 બાકી છે, તો અહીંયા આપણે લખ્યું છે 9:50, બરાબર। 10 વાગવામાં 10 મિનિટ બાકી છે તો અહીંયા લખીશું આપણે 10 મિનિટ્સ ટુ 9, અરે ટુ 10, બરાબર। અહીંયા શું લખ્યું, 10 મિનિટ્સ ટુ 10, ઓકે। અને 10:10 થઈ છે કે 10:10 થઈ છે એવું લખાય નહીં, તો 10:10 એટલે 10 બાકી છે, 10:10 બાકી છે, બરાબર। એટલે 10 મિનિટ્સ ટુ 10, એટલે આપણે આ શું જોયું, સમય જોયો, તો સમય માટે આપણે કેવી રીતે અંક લખ્યા, ગુજરાતીમાં અંક હતા, ગુજરાતીના શબ્દો હતા એમાંથી અંગ્રેજી અંક કર્યા અને એમાંથી આપણે વાક્ય શીખવા। હજી હું તમને ફરી એક વખત કહી દઉં છું કે જ્યારે પણ આવી રીતે 6 વાગ્યા 7 વાગ્યા 8 વાગ્યા એવું હોય તો 1 o'clock 2 o'clock 6 o'clock 8 o'clock 9 o'clock, બરાબર, પછી 6:15 બતાવી હોય તો હાફ પાસ્ટ લખવાનો જ, અરે હાફ પાસ્ટ કે ક્વાર્ટર પાસ્ટ, બરાબર, અ ક્વાર્ટર પાસ્ટ 6, અ ક્વાર્ટર પાસ્ટ 7, અ ક્વાર્ટર પાસ્ટ 2, અ ક્વાર્ટર પાસ્ટ 9, ઓકે। પછી 6:30 બતાવ્યા હોય કે 6:30 બતાવ્યો, અડધો બતાવ્યો હોય તો 30 બતાવે તો હાફ પાસ્ટ લખાય, હાફ પાસ્ટ 5, હાફ પાસ્ટ 6, હાફ પાસ્ટ 7, ઓકે। અને 10:45 બતાવ્યા હોય એટલે કે 45 બતાવ્યા હોય તો અ ક્વાર્ટર 2, અ ક્વાર્ટર 2:30, અ ક્વાર્ટર 2:45, અ ક્વાર્ટર 2:60 એ રીતે, પણ આ સહેજ અઘરું લાગશે તમને કારણ કે 2:45 કે છે, આપણે અહીંયા 2:45 મૂક્યું, બરાબર, અહીંયા 3 કહ્યું, અહીંયા 2 મૂક્યું અને લખ્યું આપણે 3। ખાસ ધ્યાન રાખવાનું કે આ અંકમાં કેવી રીતે વાક્ય લખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ 1 અને 2 જોઈ, હવે નેક્સ્ટ પિરિયડમાં એક્સરસાઇઝ 3 જોઈએ। એ પહેલાં તમારે આ 4 સમય ઘડિયાળ પ્રમાણે યાદ રાખવાના અને વાક્ય પણ લખતા રહેજો।
ओके, कारण के आ परीक्षा में पूछाय छे घड़ियालना आधारे अथवा तो आ समयना पर्यायी शब्दों लखो, तो आ रीते आपणे लखी शके छे। तो बे रीत तमने शीखवाड़ी छे, बे माथी तमने कोई सहेली लागे ए रीते पण वाक्य सारी रीते याद करीने लखजो। ओके, नेक्स्ट पीरियड में आगळनी एक्सरसाइज।